मेहनत करी रहा छे। बिल्कुल अजय भाई, जे रीते गुजरात नो एक तासीर रही छे के आफत ने अवसर में पलटवानी शक्ति गुजरात में छे, आ जे आफत छे गुजरात सामे, अजय भाई आपने लागे छे के जे रूपाणी सरकार अत्यारे आफत ने अवसर में पलटी नाखशे? जो गुजरात हाईकोर्टे पण कह्युं छे अने एक जवाबदार मीडिया तरीके हूँ मानु छू के आ एक एवी आपत्ति छे के जे सरकार द्वारा निर्मित नथी, आ कुदरती आपत्ति छे अने आ एक एवी महामारी छे के जेने विश्वना सामर्थ्यवान देशों होय पछी ए चीन होय अमेरिका होय फ्रांस होय के यूके होय एवी महासत्ताओ पण ज्यारे एनी सामे पामर पुरवार थई छे ત્યારે ભારતની જે કુલ 135 કરોડની વસ્તીમાં આજે આપણે 2 લાખના આંકડાને જે સ્પર્શ કરી ગયા છીએ, મને એવું લાગે છે કે અત્યાર સુધીનું જે લોકડાઉન જે છે 65 થી 70 દિવસનું એ આપણને સદનસીબે ફળ્યું છે અને એને કારણે મૃત્યુઆંક જે વિકસિત દેશો છે એની સરખામણીમાં ભારત વિકાસશીલ દેશ છે છતાં પણ મૃત્યુનો આંક એટલો બધો વધારે નથી। પરંતુ વિજયભાઈ આપણે જે વાત કરીને કે આપણે આંકડાઓની માયાજાળમાં બિલકુલ પડવું નથી, ત્યારે છતાં પણ એક તરફ મહામારી છે અને બીજી તરફ મહામંદીનો માહોલ છે, આપણે અર્થતંત્રનું પણ ધ્યાન રાખવાનું છે, અર્થતંત્રની ગાડી પણ પાટે ચડાવવાની છે, ત્યારે અનલોકડાઉનની જે આ સ્થિતિ છે એમાં જે રીતના લોકો બહાર નીકળી ગયા છે, અલબત્ત આપે આજે ગાઈડલાઇન પણ બહાર પાડી છે, લોકોને પણ કહ્યું છે કે સ્વયં શિસ્તમાં રહે, સંકલ્પ રાખે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે, પણ છતાં એ જળવાતું નથી, એટલે આવનારા દિવસોમાં નંબર ઓફ કેસીસ જે છે એ વધવાના છે, એ હકીકત છે। અત્યાર સુધીની પેટર્ન વિજયભાઈ એવું બતાવે છે કે ભારતના 30 જિલ્લાઓ અને 13 શહેરો એમાં મેક્સિમમ કેસીસ 70% કેસીસ ત્યાં નોંધાયા છે। ઇવન આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો અમદાવાદ સુરત અને વડોદરા આમાં લગભગ 80% કેસીસ નોંધાયા છે। તો આવનારા દિવસોમાં હવે ચોમાસું આજથી બેસી ગયું છે અને ચોમાસાની અંદર મેલેરિયા પણ આવશે, ડેન્ગ્યુ પણ આવશે અને ત્યારે કોરોનાનો કહેર પણ વધશે, એ સંજોગોમાં હોસ્પિટલો પર ભારણ ના વધે એ સરકાર સામે સૌથી મોટો પડકાર હશે, તો એને ગુજરાત સરકાર કઈ રીતે ઝીલવા માંગે છે? રાજ્ય સરકારે આના માસ્ટર પ્લાન બનાવી લીધો છે, પોસ્ટ મોન્સૂન, પ્રી મોન્સૂન અને પછી મોન્સૂનમાં જે અજયભાઈએ વાત સાચી કીધી છે કે મેલેરિયા, ડેન્ગ્યુ આ બધું મોન્સૂનમાં થતું હોય છે, ત્યારે કોરોના અને આમાં કન્ફ્યુઝનો ઊભા ન થાય, મેલેરિયાની ટ્રીટમેન્ટ પણ તરત મળે, ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ તરત મળે અને કોરોનાની ટ્રીટમેન્ટ પણ ચાલુ રહે, એ પ્રકારે હોસ્પિટલોની વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ। અને એટલા જ માટે મેં પહેલાં કીધું એમ જેમ અજયભાઈ કીધું કે આ કુદરતી આપત્તિ છે, સરકારની જવાબદારી એ છે, વિશ્વની કોઈ સરકાર કોરોનાને પોતાને ત્યાં અટકાવી ન શકી, આપણે વધુ સારી વ્યવસ્થા કેમ ઊભી કરીએ એ સરકાર માટે મહત્વનું હોય છે। અને એટલા માટે ગુજરાતમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલો, બેડની સંખ્યા, દવા સાધનો, ડોક્ટર, ટ્રેન્ડ સ્ટાફ, આ બધું આપણે દરેક મહિને આગામી દિવસોમાં કેસની સંખ્યા વધે તો એમ કરીને આખી વ્યવસ્થા કરીએ છીએ। મને બરાબર યાદ છે 1200 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે મારું પબ્લિક બયાન હતું કે ભગવાન એક પણ પેશન્ટ ન મોકલે, હોસ્પિટલ ખાલી જ રહે, પણ વધે તો આપણે તૈયારી કરવી જોઈએ, આજે એ તૈયારી કામ લાગી છે આપણે, એમ દરેક મહિને આપણે આથી આગળનું પ્લાનિંગ કરીએ છીએ। ગુજરાતમાં બાકીના રોગો એની પણ ચિંતા થાય ને એને હોસ્પિટલો બરોબર ચાલે અને કોરોનાના સંક્રમિત લોકોની પણ વ્યવસ્થા બરોબર ચાલે, અને એટલા જ માટે મેં ગઈકાલે ગુજરાતના નામાંકિત ડોક્ટરોની એક કાઉન્સિલ બનાવી કે જે સતત અમને માર્ગદર્શન આપતા રહે અને એ ગાઈડલાઇન મુજબ અમે આવનારા દિવસોની સ્ટ્રેટેજી બનાવીને આગળ વધી શકીએ। અને એમાં નામાંકિત ડોક્ટરો, અનુભવી ડોક્ટરો, ખ્યાતનામ ડોક્ટરો એની કાઉન્સિલ બનાવી છે અને મને એમ લાગે છે કે આપણે એ બધાને પહોંચી વળશું।